સુરત જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા માંગરોળ તાલુકા મામલતદારેને આવેદનપત્ર આપી રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારનો આદિજાતિનો દાખલો ખોટો હોવાનો આક્ષેપ કરી તેમને મંત્રી પદેથી દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી બીટીપીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજ્યના મંત્રી નિમિષાબેન સુથાર ખોટી રીતે ધારાસભ્યની ચૂંટણીમાં આદિજાતિનું પ્રમાણપત્ર રજૂ કરી ધારાસભ્ય બન્યા હતા અને હાલમાં આ પ્રકરણમાં હાઇકોર્ટમાં ચાલી રહ્યું છે

વિવાદમાં ઘેરાયેલા મોરવા હડપના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાને કક્ષાના આદિજાતિ મંત્રી બનાવી દીધા છે બહેના છે એમને એ મંત્રી પદ પરથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એમણે ખોટા આદિવાસીના પ્રમાણપત્ર મેળવી ધારાસભ્યોનું ઇલેક્શન લડી હવે હમણે એસટીના સર્ટિફિકેટ બનાવી ખોટી રીતના આદિજાતિ મંત્રી બનાવ્યા છે એમના મંત્રી પદ પરથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જેટલા બી દેશની અંદર ને ગુજરાતની અંદર બિન આદિવાસી લોકો દ્વારા આદિવાસીના સેટીના પ્રમાણપત્ર આદિવાસીના પ્રમાણપત્રો જે ધારણ કરીને જે નોકરી મેળવી છે એ નોકરી પરથી એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જેટલા પણ દેશની અંદર ને ગુજરાતની અંદરમાં બિન આદિવાસી લોકોએ જે આદિવાસીના પ્રમાણપત્ર મેળવ્યા છે એમના પ્રમાણપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને એમની તપાસ કરવામાં આવે અને જે ખોટા માણસો હોય તો એમને જેલના જેલના જેલમાં નાખવામાં આવે અને આ નિમિષાબેન સુઠાર જે આદિજાતિ મંત્રી બન્યા છે એમને તાત્કાલિક ધોરણે મંત્રી પદ પરથી દૂર કરવામાં આવે અને એના પર કાયદાકીય પગલાં ભરવામાં આવે જો આ નિમિષાબેન સુઠારને આ આદિજાતિ મંત્રી પદ પરથી હટાવવામાં નહીં આવે તો અમે આખા દેશના આદિવાસીઓ ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના સૈનિકો રૂડ ઉપર ઉતરી મોટું આંદોલન કરીશું અને ગાંધી ચિંજા માર્ગે અમે ગાંધી ચિંજા માર્ગે અમે આંદોલન કરીશું જેવી અમારી આ માંગ છે કે નિમિષાબેન તેમજ આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બનાવીને જેટલા લોકો નોકરી કરી રહેલા છે એમની તપાસ કરીને એમને રદ કરવામાં આવે એ અમારે આ પિલિસ્તાન ટાઈગર સેનાની માંગ છે